परम विदामह। सखी आ जीवन नु आ आंखों नु परम फल ए श्याम सुंदर ना दर्शन करवा। श्री महाप्रभु जी सुबोधनी मां कहियो के अक्षय केवल आंख नहीं एकादश इंद्रिय, एकादश इंद्रियो नु परम फल जे कई ठाकुर जी मां लागी जाए। कान ना परम फल जे के भगवत कथा सांभळवी, जीवा नु परम फल भगवत नाम नु रटन करवू, चरण ना परम फल जे भगवत धाम नी यात्रा करवी, आंखों नु परम फल ठाकुर जी ना दर्शन करवा। वक्त्रम ब्रजेश सुतयोर न वेणु जुष्टम, बलराम जी पण साथे छे ब्रज सुतयो, पण अहिया बताव्यो के अहिया तो ए जे कारो सामनो जे स्वरूप छे एना दर्शन करवू ए ज जीवन नु परम फल छे। એટલે તો હરિનાજન, હરિનાજન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય ઉત્સવ કીર્તન નિરખવાનંદ કુમાર। આંખો નો પરમ ફલે ઠાકોરજી ની સુંદર દર્શન કરવા આ જીવન નું પરમ ફલ। एक सखी कहवा लागी, अरे बहना ये 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 बेणू तो देख कैसी उनके अधरों पर सजी है, यानी तो ऐसे का पुण्य की है जो श्याम सुंदर के अधरों पर सजी और रस को पान कर रही है। सच्ची कहूं सखी, सब्र और रस तो ये पी जा रही है, अपन को तो ऐसे ही बच्चों को जो यानी का तपस्या करी होगी। दूसरी कहवे लगी, अरे बहना याने बड़ी कठोर तपस्या करी है कि देखने कितने कितने तो धूप सही बरसात सही और फिर वो बंसी बनाए हुए वालों आयो हुए को लकड़ी को काटी होगी फिर वहां में छिद्र किए, तो कितने कितने तो याने तप किए तब जाके उनके अधरों पर सजी। दूसरी कहवे लगी, अरे बहना ऐसी तपस्या तो युगो युगो से योगी जन कर रहे हैं फिर भी उनको अधर सुधा नहीं मिली। दूसरी सखी कहवे लगी, मुकु तो ये सो लग रहा कि देख याने अपने छिद्रन को छुपायो नहीं, यानी जो जीव अपने दोषन को छुपाए हुए नहीं ठाकुर जी के आगे खोल के रख दे ऐसे जीव उनके प्रिय है। अरे ये सबरी बात ये तो ठीक है, एक तो ठाकुर जी ने वाको इतनो प्रेम करे, ये ठाकुर जी को नचाए हुए वाली है फिर भी वाको छोड़े नहीं है, एक बाजू तो एना भाग्य माने छे ने बीजी बाजू थोड़ुं काम खरी खोटी ये संभळावे छे, केटली केटली आने सुविधा आईपी तो ये ना पोते चुप रहे छे ना पोते सुवे छे ना हमने सुवा दे छे। ब्रज जीवन होठन तकिए कर फूलन सेज बिछावत है, अंगुरत दबावत पाव जे ही बन बांसुरी मोद न पावत है। અરે આ વાસળી ને કેટલી સુવિધા આપી, આ એમના અધર એના તકિયા, અને આ જે નકવેસર નું જે મોતી એનું છત્ર, ઓર યે કભી કબાદ બંસી બજાતે ભાઈ કભી નેત્ર ઉપર કભી પલક નીચે ઉપર નીચે, તો બાકુ પંખા કર રહે હૈ ઓર તો ઓર યે જો ઉંગલિયા ઘુમા રહે હૈ ના બાકી ચરણ સેવા કર રહે હૈ ફિર ભી બાંસુરી મોદન પાવત હૈ, ના પોતે સુવે છે ના અમને સુવા દે, જે વાગતી જાય છે વાગતી જાય છે। ધન્ય છે આ બેણું। એક સખી કહે છે કે અરે આ મયુર તો જો, વૃંદાવનમ સખી ભુવો વિત નોત કીર્તિ યદેવકી સુત પદાંબુજલુપ્ત લક્ષ્મી, गोविंद वेणु मनुमत्त मयूर नृत्यम प्रेक्षा दृशान वपरतान्य समस्त सत्वम। देवकी सुत पदांबुज लुब्ध लक्ष्मी, अहिया ठाकुर जी ने देव की सुत, श्री महाप्रभु जी बहुत सुंदर भाव वर्णन करियो कि अहिया ठाकुर जी ने देव की सुत कहे छे, यशोदा नंदन नहीं कहा,
શ્રી મહાપ્રભુ જી કહે છે કે આ કુમારિકાઓ કોણ છે કે જેનું ચીરહરણ ઠાકોરજી કરવાના છે કે થઈ જવાનું છે, કે એ કુમારિકાઓ કોણ છે? તો કે દંડકારણ્યના ઋષિજનો. અને એ દંડકારણ્યના ઋષિજનો જ્યારે રામાવતારના સમયમાં પ્રભુના જ્યારે દર્શન થયા, મોહિત થયા પ્રભુમાં, એમની અંદર સ્ત્રી ભાવ જાગૃત થયો, સ્ત્રી ભાવ આવ્યો. પણ જ્યારે પ્રભુ આગળ વયા ગયા, પધાર્યા, તો એમની અંદર પુરુષ ભાવ આવ્યો. શ્રી આચાર્યજી કહે છે કે આ બંને ભાવ બ્રજમાં પ્રગટ થયા છે, કે એમનો જે દંડકારણ્યના ઋષિઓ સ્ત્રી ભાવ કુમારિકાઓ જેમનું ચીરહરણ થવાનું છે, અને જેમને ચીરહરણ દ્વારા રાસના સમયમાં જેમના મનોરોધ પૂર્ણ થશે, અને જે ભૂભાવ જે બ્રજમાં પ્રગટ થયો એ કોણ છે? તો કે આ બ્રજ, આ કુમારો, ગ્વાલબાલો. કોણ ગ્વાલબાલ? તો કે એ 16,000 બાળકો, જે 16,000 બાળકોનો પૂતનાએ એમને એમને માર્યા હતા, પોતાના જઠરમાં સમાવ્યા, તો એ ભૂભાવ રૂપે બ્રજમાં પ્રગટ થયા, અને પ્રભુએ પોતાના જઠરમાં સમાવીને એમનો ઉદ્ધાર કર્યો. અને હવે આ બધી કુમારિકાઓ કોણ છે? તો આ બધી કુમારિકાઓ જે નંદ બાબા ગૌડ પ્રદેશમાંથી જે લઈને આવ્યા હતા, આ બધી એ કુમારિકાઓ છે. નંદ બાબાએ આમનું પાલન કર્યું, યશોદાજી આમનું પાલન કર્યું, નંદાલયમાં રહેતી, સેવા કરતી, એટલે નંદ અને યશોદાને માતા પિતા તરીકે માનતી, અને ઠાકુરજી કે આમને પતિ રૂપમાં મળ્યા. હવે જો એમ યશોદાનંદન કહે તો પછી તો રિશ્તામાં ભાઈ બહેન થઈ જાય, તો પછી રસાભાસ થઈ જાય, એટલે આમને યશોદા પુત્ર ન જોતા દેવકી પુત્ર તરીકે ઠાકોરજીને સંબોધન કરે છે, કારણ કે ઠાકોરજીમાં આમનો પતિ ભાવ છે. યદ દેવકી સુત સુદા, એ દેવકી સુત, કે જ્યારે ઠાકોરજી એ દેવકી સુત નાદ કરે છે, એ વેણુનાદ શ્રવણ કરીને કે આ મયુર કેવો નૃત્ય કરે છે, ઠાકોરજી વેણુ વગાડતા જાય ને ઓલો પાંખ ખોલીને આમ નૃત્ય કરતો જાય. હવે એ નૃત્ય કરતા કરતા લાલાને લઈ ગયો ઠાકુરને કે મારી પાછળ આવ. મયુર નૃત્ય કરતે કરતે આગે ચલ રહા હે, ઠાકુર પીછે પીછે આ રહે કે કહાં, કે ચલો તો સહી. અને એ સીધો લઈ ગયો એક ગામમાં, એ વૃષભાનજીનું ગામ, અને યશોદા આપણે દુલારીજી પ્રિયાજુ રાધાજુના ઘરના આંગણે એમને ઉભા રાખ્યા. હવે રાધાજી તો જલ ભરવા ગઈ હતી, લાલો ત્યાં ઉભો છે. મયુર કે હમણાં તમને કંઈક ને કોઈને ઇન્ટ્રોડક્શન કરાવું, પરિચય કરાવું છું. અને હવે ઓલી મથની લઈને આવ્યા રાધાજી, અને રાધાજી જ્યારે મથની લઈને આવ્યા અને ઠાકોરજીએ સૌથી પહેલા રાધાજીના દર્શન કર્યા, જહાં રાધા કે દર્શન કીએ તો કા સ્થિતિ ભાઈ લાલા કી, જબ દેખી વૃષભાનુજા હિય બીચ ઊઠી હૂંક, બંસી રહ ગઈ હાથ મે ફિર ન લગી ફૂંક. ઓ દર્શન કર્યા, વાંસળી વગાડવાનું ભૂલ્યા, અને રાધાજીની શું દશા થઈ? મટકી ભર રાધે જમના જલ કી બિખરી જુલ્ફે ગલ પર લટકી, મટકી મહી થી રત્ના નટકી, આન મિલે તો પરી અટકી, અટકી ન રહી ગતિ ઘૂંઘટ કી, ફિર દાદ સિર સે દાદ દી મટકી, કટકી કટકી હો ગઈ મટકી. અભી તક શ્યામ સુંદર કે બારે મેં સુના તો બહુ થા, લેકિન આજ પહેલી વાર જો દર્શન કીએ એવી શરમ આવી, ઘૂંઘટ કાઢી, અને ઘૂંઘટ કાઢી તો ઠાકોરજીએ પાલો પકડ્યો, ખેંચ્યો, અને જ્યાં સ્પર્શ કર્યો એવી શરમ આવી, માથામાં જે મટકી હતી નીચે પડી, ખો ગઈ કટી, અને સીધું અંદર ભાગ્યા, દરવાજો બંધ કર્યો, અને એવી ગહેરી ગહેરી શ્વાસ લેવા લાગ્યા. અને અહીંયા ઠાકોરજી એના દર્શન કર્યા. બોલો મયુર કેસી રહી? થેન્ક યુ ઠાકુરજી, થેન્ક યુ કહે છે. પ્રભુ કહે કે આજ તક તો હમને મુકાલાત કયો, આજ તુને અમારી મુલાકાત કરવાની,
यानी आज के बाद ये जो तेरो मयूर पंख है ये हमेशा हम अपने माथे पे धारण करेंगे, क्योंकि तेने हमारी मुलाकात कराई है। ये ठाकुर जी जो मोर पंख धारण करे वाके कई भाव है, एक ये सखी जब ठाकुर जी वेणुनाद करे केसो ये मयूर नृत्य करे केसो आनंद में आ जाए। धन्यास्म मूड मतोपि हरिण्य एताय नंदन मुपात विचित्र वेशम आर्कण्य वेणुरणितं सह कृष्ण सारा पूजां दधिर विरचितां प्रणयावलयकै। અમારાથી ધન્ય તો આ મૂળ હરણીઓ છે, આચાર્યજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે સંસારમાં જે જેટલો અધિક સમજદાર હોય એ આદરણીય હોય છે અને જે જેટલો મૂળ હોય એની અવહેલના કરવામાં આવે છે। પણ શ્રી મહાપ્રભુજી કહે ભક્તિના ક્ષેત્રમાં ઉલટું છે, જે જીવ જેટલો વધારે મૂળ અને મૂળતાના લીધે જે જેટલો જીવ વધારે સરળ ભગવાનની કૃપાનો અધિકારી એ જીવ વધારે છે। ગોપીઓ કહે છે કે પ્રભુ અમે તો માનવ જાતિ અમે તો સ્ત્રી છીએ અને આ હરણીઓ તો પશુ છે, અને જોવા જઈએ તો પ્રાણીઓમાં માનવ જાતિ સર્વોત્કૃષ્ટ છે, પણ અમારામાં અમારાથી તો આ પશુઓની યોની આ જે હિરણીઓ છે એ વધારે શ્રેષ્ઠ છે। ભલે એ હિરણીઓ કરતા અમારામાં બુદ્ધિ વધારે છે, પણ આજે અમે તો બધા ભગવાનની કૃપાથી વંચિત છીએ કે અમે તો જ્યારે ઠાકોરજી અહીંયા બિરાજે ત્યારે જ દર્શન કરીએ, પણ ઠાકોરજી જ્યારે વનમાં પધારે ગૌચારણ માટે તો આ હિરણીઓ એની પાછળ પાછળ ચાલે અને એના અનવરત દર્શન કરતી જાય છે અને અમે એના દર્શન નથી કરી શકતા। અને એ ઠાકોરજીના વિચિત્ર વેશમ, પ્રભુના વિચિત્ર વેશના દર્શન કરે છે। શ્રી મહાપ્રભુજી કહે રહ્યા વિચિત્ર વેશ ક્યાં હૈ, તો શ્રી આચાર્યજી આજ્ઞા કરી કે જ્યારે નંદનંદન યશોદાનંદન જ્યારે ગૌચારણ માટે પધારે છે અને પછી વનમાં આ ગોપ ગ્વાલો શું કરે, યશોદાજીએ ધરાવેલા વસ્ત્રાલંકાર જે છે એને વડા કરે, અને એ વસ્ત્રાલંકાર વડા કરીને પુષ્પ માલા અને જે વૃક્ષોનો જે પત્તાઓ છે પત્ર છે પુષ્પ છે એના શિંગાર ઠાકુરજીને કરે છે, અને એ શિંગાર જ્યારે કરે છે ને વસ્ત્ર અલંકાર જ્યારે વડા કર્યા ત્યારે એ સમયે ઠાકુરજીની નાભી પ્રદેશ, ઠાકુરજીના ચરણારવિંદ, ઠાકુરજીના વક્ષસ્થલ અને એ સર્વાંગના દર્શન એ હિરણીઓ કરે છે। પ્રભુ વિચારે કે આ તો મૂળ છે, આ તો પ્રાણી છે, આમની સાથે શું શરમ, અને અમે તો સ્ત્રી છીએ એટલે અમારી સામે સંકોચ કરી જાય છે અને અમારી સામે આ પીતાંબર ધારણ કરીને આવે છે। તો અમારાથી મહદ ભાગ્યશાલી તો એ હિરણીઓ છે કે પ્રભુના વિચિત્ર વેશના દર્શન થાય છે। તો અમારાથી ધન્ય તો વો હિરણીયા હૈ કે પ્રભુ કે વો દર્શન કર રહી હૈ, અને એ પણ એના કૃષ્ણ સાર એના પતિના સાથે। એક સખી કહે અરે આ ગાય તો જો કેવા ઠાકોરજી વેણુનાદ કરે, ત્યારે કાનુના દોના બનાવીને ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગીત વેણુ ગીત પિયુષ મુત્સવિત કર્ણ પુટહી પિબંત, કાનુના દોના બનાવીને એ વેણુનાદ નું પાન કરે છે। અરે બહેના યે યમુનાજી તો દેખ કેસી મચલ રહી હૈ, જ્યાં ઠાકુર વેણુનાદ કરે એસી મચલે, ઓર યે જો યે જો ભાવ હૈ લહેરે હૈ યે યે લહેરે યમુનાજી કી ભુજાએં હૈ, જબ ઠાકુર વેણુનાદ કરે તો ઇતને હજારો કમલ ખિલ જાએં યમુનાજી મેં, ઓર અપની લહેરો રૂપી ભુજાઓ સે યે કમલ કો ઠાકુરજી કે ચરણારવિંદ મેં સમર્પિત કર રહી હૈ। અરે સખી યે ગિરરાજ તો દેખ કેસો આનંદ મેં આરો, જબ ઠાકુર જી ગૈયા ચારણ કે લિયે વન મેં પધારે તબ કઈ ગૈયા ગિરરાજ જી કે ઉપર ચલી જાય ઓર ઉન ગૈયા ઇનકો ટેરને કે લિયે ઉનકો પુકારતે ભય, દેખો દાદા વો ગાય ઉપર ચલી ગઈ ચલો ઉનકો ટેર કે આવે, ઓ ગોરી ઓ ઘુમર, ઓર ગોરી કે સીધે ગિરરાજ જી પે ચડ જાય
और जहां ठाकुर जी गिरिराज जी पे चढ़े, ठाकुर जी के चरण को स्पर्श गिरिराज जी को भयो, गिरिराज जी को रोम रोम पुलकित हो जाए। सखी कह रही, अरे ये वृक्ष वृक्ष नहीं है, ये तो गिरिराज जी के रोमांचित हुए हुए, हाँ ये तो रोम है जो पुलकित हो गए हैं प्रभु के चरण को स्पर्श कर। अरे ये झरना झरना नहीं है, ये तो ठाकुर जी के चरण को स्पर्श करके प्रेमाश्रु बह रहे। अरे हमसे महद भाग्यशाली तो ये ब्रज की भिलनिया है। पूर्णा पुलिंद उर्गाय पदा चुराग श्री कुंकुमेन दैता सन मंडितेन तद्दर्शन स्मर जातुषदेन लिंपन्ति आनन कुचेश चहुस्तदाधि। भाग्यशाली तो ये ब्रज की भिलनिया है, हमें तो ब्रज मां संसार मां फसायेली એટલે ઘર માં રહી જઈએ છીએ અને આ આ ભિલનીઓ શું કરે છે હે ઠાકોરજી જ્યારે વંચારણ કરે અને એ ઠાકોરજીના ચરણારિંદમાં જે લાગેલી કેસર છે અને ઈ કેસર જ્યારે બ્રજના પત્ર ઉપર લાગી જાય અને ઠાકોરજી જ્યારે આગળ આગળ ચાલે તો ઝાડવા પાછળ છુપાઈ છુપાઈને પ્રભુના દર્શન કરે અને જ્યાં ઠાકોરજી આગળ પધારી ગયા અને ઈ કેસર જે પત્રમાં લાગેલી હતી ઈ પત્ર લે અને આમ હૃદયમાં ઘસે ને માથા ઉપર ઘસે ને એની જે તાપાગ્નિ છે એનાથી નિવૃત્ત થઈ જાય છે અને